નમસ્કાર સ્ટુડન્ટ, અત્યાર સુધીના આપણા અભ્યાસમાં આપણે ત્રિકોણમિતિ વિષયમાં કન્ટિન્યુઅસ અધ્યાય નંબર 3.1 ના એન્ડિંગ તરફ જઈ રહ્યા છીએ. એ પહેલા આપણે અંશમાપનું રેડિયનમાપ, રેડિયનમાપમાંથી અંશમાપ અને ખૂણો એટલે શું, ક્યારે પ્લસ ખૂણો ક્યારે માઇનસ ખૂણો એ આપણે વિગતે જોયું, અને સાથે છેલ્લે એક સૂત્ર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. એ જ સૂત્ર આધારિત આપણે જે ત્રણ એક્ઝામ્પલ બાકી છે એનો અભ્યાસ આપણે આજના લાઈવ લેક્ચરમાં કરશું, અને એ સાથે સ્વાધ્યાય નંબર 3.1 ને આપણે કમ્પ્લીટ કરશું. એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી અને તમારી પોતાની હાજરી નોંધાવી દેજો. દાખલા નંબર મિત્રો 5 થી શરૂઆત કરીએ. 5મો એક્ઝામ્પલ છે, એમાં ડેટા આપેલો છે 40 સેમી વ્યાસ વાળું વર્તુળ જેમાં જીવાની લંબાઈ 20 સેમી છે. 40 સેમી વ્યાસ આપેલો છે મિત્રો, ત્રિજ્યા નથી અહીંયા, ખાસ ધ્યાન આપવાનું છે. 40 સેમી વ્યાસ વાળું વર્તુળ, એ સિવાય બીજું શું માપ આપેલું છે, તો કે 40 સેમી વ્યાસ અને જીવાની લંબાઈ 20 સેમી, અને જીવાની લંબાઈ 20 સેમી છે. તો જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. તો લઘુચાપ એટલે કે ચાપનું માપ શોધવાનું છે. લઘુચાપનું માપ શોધ મિત્રો, આપણે એક સૂત્ર યાદ છે કે જેમાં આપણે ચાપ આવે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા એ સૂત્ર દ્વારા જો આપણે ચાપનું માપ મેળવવા માંગતા હોય તો આપણી પાસે ત્રિજ્યા અને ખૂણો હોવા જોઈએ. ત્રિજ્યા 40 સેમી વ્યાસ એટલે ત્રિજ્યા આપી દીધી કહેવાય, પરંતુ ખૂણો નથી. ખૂણો નથી પરંતુ એ સિવાય આપણે ડેટા આપ્યો છે જીવાની લંબાઈ 20 સેમી. એ માપના ઉપયોગ દ્વારા હું ખૂણો મેળવીશ, અને એ ખૂણાના ઉપયોગ દ્વારા આપણે ચાપની લંબાઈ શોધીશું. આપણે એમ થાય કે જીવાના ઉપયોગ દ્વારા કેવી રીતે ખૂણો મળે, એના માટે મિત્રો સૌ પ્રથમ આપેલ વર્તુળની ત્રિજ્યા મેળવીએ. વર્તુળની ત્રિજ્યા બરાબર, વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, જે આપણે ખ્યાલ છે. વ્યાસનું માપ અહીંયા 40 સેમી હતું, એને 2 વડે ભાંગીએ તો એનો મતલબ કે વર્તુળની ત્રિજ્યા r કેટલું મળે, વર્તુળની ત્રિજ્યા r બરાબર 20 સેમી મેળી આપણને. કેટલી મેળી? 20 સેમી. હવે જો હું આવું એક વર્તુળ દોરું કે જેમાં એની ત્રિજ્યા 20 સેમી હોય અને જીવાની લંબાઈ પણ 20 સેમી હોય, સમજો. ધારો કે મિત્રો આ એની જીવા છે, આ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા છે. અહીંયા ત્રિજ્યાનું માપ આપણને 20 મળ્યું, તો આ પણ ત્રિજ્યા જ છે. તો આ બંને માપ મિત્રો 20-20 જ થાય. એટલે કે જો હું આવો કોઈ એક વર્તુળ દોરું કે જેમાં એ બી જીવા હોય, તો OA અને OB બંને ત્રિજ્યા 20-20 થાય. અને એ બી જીવા છે તો જીવાની લંબાઈ પણ અહીંયા કેટલી આપેલી છે? 20 સેમી રકમમાં આપેલી છે. એનો મતલબ કે જે અંદર ત્રિકોણ બને એ મિત્રો સમબાજુ ત્રિકોણ બને. આ દાખલામાં એ શીખવાનું છે. અને જો સમબાજુ ત્રિકોણ બને તો કેન્દ્ર પાસે બનતો ખૂણો 60 અંશ હોય. આ ખૂણો મિત્રો 60 અંશ હોય. તમને ખબર છે કે સમબાજુમાં દરેક ત્રિકોણના દરેક ખૂણો, ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ હોય, અને 60 અંશ એટલે π/3 રેડિયન કહેવાય. રેડી? π/3 રેડિયન. તો આનો આપણે ઉપયોગ કરશું. વર્તુળની ત્રિજ્યા 20 સેમી, વર્તુળની જીવા એ પણ 20 સેમી રકમમાં આપ્યું છે. તો વર્તુળની જીવાની લંબાઈ 20 સેમી, જીવાય 20 અને ત્રિજ્યા પણ 20. એનો મતલબ કે ત્રિકોણ OAB, ત્રિકોણ OAB કેવો બને? તો કે સમબાજુ બને.
એટલે કે સમબાજુ છે અને તેથી ત્રિકોણમાં મિત્રો કેન્દ્ર પાસે બનતો ખૂણો તેથી કેન્દ્ર પાસે બનતો ખૂણો થીટા બરાબર કેન્દ્ર પાસે બનતો ખૂણો થીટા બરાબર 60 અંશ પરંતુ આપણે મિત્રો જે સૂત્ર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એમાં હંમેશા ખૂણો જે છે અંશમાપમાં નહીં પરંતુ આપણે શેમાં મુકતા હોય રેડિયનમાં તો આપણે પાઈ બાય 3 રેડિયન ખૂણો બને એવું કહેવાય સમબાજુ ત્રિકોણમાં કેટલો ખૂણો બને તો કે પાઈ બાય 3 રેડિયનનો બને હવે આપણે સૂત્ર મૂકી શકીએ કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા અને એના દ્વારા આપણે જે અહીંયા લઘુચાપ AB છે એની લંબાઈ મેળવી શકીએ આપણે પ્રશ્ન એ છે કે AB ચાપની લંબાઈ શોધો પરંતુ આપણી પાસે ખૂણો નહોતો એટલા માટે આપણે સમબાજુ ત્રિકોણની વિભાવનાનો ઉપયોગ કર્યો હવે આપણે સૂત્ર મૂકી શકીએ કે ખૂણો બરાબર ખૂણો થીટા બરાબર ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા તો ખૂણો કેટલો છે તો કે હવે હું એમ લખી શકું ખૂણાની જગ્યાએ પાઈ બાય 3 ખૂણાની જગ્યાએ કેટલું તો કે પાઈ બાય 3 રેડિયન ચાપની લંબાઈ કેટલી આપેલી છે આપણને તો કે ચાપની લંબાઈ રકમમાં આપેલી સોરી શોધવાની છે ચાપની લંબાઈ પ્રશ્નમાં શું શોધવાનું છે તો કે ચાપની લંબાઈ શોધો અને ત્રિજ્યા કેટલી રકમમાં આપેલી છે તો કે ત્રિજ્યા 20 આપેલી છે તો 20 ઉપર જાય પાઈની કિંમત 52/7 મૂકી દઈ તો આપણે ચાપની લંબાઈ મળી જાય અથવા તો ચાપની લંબાઈ તમે પાઈ ના સ્વરૂપે પણ રાખી શકો તો અહીંયા ચાપની લંબાઈ બરાબર 20 × π/3 અહીંયા મિત્રો 52/7 મૂકવાનો કોઈ વિકલ્પ નથી કારણ કે કોઈ છેદ તોડવાના નથી તો ખોટા ભંગકાર કરવા ડાયરેક્ટ આપણે એવો જવાબ દઈ શકીએ કે ચાપની લંબાઈ જે જવાબ આવ્યો એ જ આપણો જવાબ 20π/3 20π/3 સેમી કારણ કે સેમીમાં માપ આપ્યું હતું આપણે જીવાનું એનું તો 20π/3 સેમી કહેવાય તો અહીંયા આ દાખલામાં એ શીખવાનું હતું મિત્રો કે વ્યાસ ઉપરથી ત્રિજ્યા 20 મળે અને સમબાજુ ત્રિકોણ થાય સમબાજુ ત્રિકોણ થાય એટલે ખૂણો 60 આવે અને પાઈ બાય 3 રેડિયન કહેવાય એના ઉપયોગ દ્વારા ચાપની લંબાઈ શોધવાની હતી દરેક વિદ્યાર્થી મિત્રો તમારી નોટમાં સારી રીતે દાખલા નંબર 5 ને લખી લેશો ત્યાર પછી મિત્રો આગળના આપણા સ્ટડીમાં નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ એક્ઝામ્પલ નંબર 6 ક્વેશ્ચન છે બે વર્તુળોની સમાન લંબાઈની ચાપ એટલે બંનેમાં ચાપની લંબાઈ કેવી છે સમાન છે કેન્દ્ર આગળ 60 અને 75 નો ખૂણો અંતરે બેયમાં ખૂણો કેવો છે અલગ અલગ તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો તો અહીંયા મિત્રો સૌપ્રથમ આપણે બે વર્તુળની વાત છે છઠ્ઠા દાખલામાં તો અહીંયા આપણે એવું લખી શકાય પ્રથમ વર્તુળ અહીંયા લખી શકાય બીજું વર્તુળ બંને માટે ડેટા આપેલો છે આપણને
ધારો કે મિત્રો પ્રથમ વર્તુળ છે અને બીજું વર્તુળ એના માટે જે ડેટા આપ્યો છે એ આપણે લખીએ તો પ્રથમ વર્તુળ માટે સૌપ્રથમ પહેલા અહીંયા તો ત્રિજ્યા લખીએ તો પ્રથમ વર્તુળની ત્રિજ્યા ધારો કે R1 છે તો બીજા વર્તુળની ત્રિજ્યા ધારો કે R2 છે હું ટેબલમાં લખું છું મિત્રો ત્યાર પછી ત્રિજ્યા પછી બીજું માપ ચાપની લંબાઈ છે તો ચાપની લંબાઈ ધારો કે પ્રથમ વર્તુળ અને બીજા વર્તુળ બંનેમાં અલગ ન લેવાય મિત્રો કારણ કે આપણે રકમમાં કીધું છે કે બંનેની સમાન છે તો અહીંયા L અહીંયા પણ L અને બનતો ખૂણો જે છે એ પ્રથમ વર્તુળ અને બીજા વર્તુળ બંનેનો આપેલો છે તો બંને વર્તુળમાં બનતા ખૂણા કેટલા આપેલા છે તો કે 60 અંશ અને 75 અંશ ધારો કે પ્રથમ વર્તુળમાં 60 અંશનો ખૂણો બને અને બીજા વર્તુળમાં 75 અંશનો ખૂણો બને આવી આપણને રકમ આપેલી કહેવાય મેં ટેબલ તરીકે લખ્યું પ્રથમ વર્તુળ માટે સૂત્ર મૂકીએ મિત્રો કારણ કે આ ત્રણેયને સંબંધિત એક જ સૂત્ર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ચાલો અહીંયા ખૂણો કેટલો બને તો કે 60 અંશ તો અહીંયા 60 મૂકી દો ચાપની લંબાઈ કેટલી તો કે L મૂકી દો અને ત્રિજ્યા કેટલી તો કે R1 મૂકી દો આના ઉપરથી આપણે ચાપની લંબાઈને કરતા કરીએ તો એવું કહી શકાય કે L બરાબર 60 ગુણ્યા R1 આપણે ચાપની લંબાઈ મળી શું કામ મેં ચાપની લંબાઈ મેળવી પેલા વર્તુળ માટે તો કારણ કે બીજા વર્તુળમાં ચાપની લંબાઈ L મેળવી અને બંને વર્તુળની ચાપની લંબાઈ સમાન છે એટલા માટે આપણે ચાપની લંબાઈ મેળવી એટલે કે ગુણોત્તર મેળવવો હોય ત્રિજ્યાનો તો એના ઉપરથી મેળવી શકાશે ત્યાર પછી લખીએ બીજા વર્તુળ માટે તો બીજા વર્તુળ માટે ફરી પાછું એ જ સૂત્ર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા કેટલો ખૂણો બને તો કે બીજા વર્તુળ માટે 75 નો ચાપની લંબાઈ કેટલી L અને ત્રિજ્યા કેટલી તો કે R2 એનો મતલબ એવો થયો કે બીજા વર્તુળ માટે ચાપની લંબાઈ L જે છે એ કેટલી મળે તો કે 75 ગુણ્યા R2 તો આપણે આ પરિણામ નંબર 1 કે જેમાં આપણે ચાપની લંબાઈ મેળવી અને પરિણામ નંબર 2 કે જેમાં પણ આપણે ચાપની લંબાઈ મેળવી તો બંને વર્તુળમાં ચાપની લંબાઈ તો સમાન આપી છે તો પરિણામ 1 અને 2 ને સરખાવી શકાય તો બંને વર્તુળ માટે ચાપની લંબાઈ સમાન છે બંને વર્તુળ માટે શું સમાન છે તો કે ચાપની લંબાઈ સમાન છે તેથી બંનેને સરખાવી સમીકરણ 1 અને 2 ને તો 60 ગુણ્યા R1 બરાબર 75 ગુણ્યા R2 તો આપણો પ્રશ્ન જે હતો કે ત્રિજ્યાનો ગુણોત્તર શોધો R1 અને R2 પરથી ગુણોત્તર તો મળી જ જાય R2 ને છેદમાં લઈ લઈ તો પ્રથમ વર્તુળની ત્રિજ્યા ભાગ્યા બીજા વર્તુળની ત્રિજ્યા એટલે 75 અને 60 ક્યાં જાય છેદમાં જાય મિત્રો R2 છે એ આના છેદમાં આવ્યા અને 60 સામેના છેદમાં છેદ ઉડાડીએ તો અહીંયા 15 × 5 = 75 અને અહીંયા 15 × 4 = 60 જવાબ આવશે R1 / R2 એટલે કે ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આવે 5/4 અથવા તો 5/4 લખી શકાય માત્ર એક જ સૂત્ર ઉપર આધારિત દાખલો ખૂણો બરાબર ચાપ / ત્રિજ્યા અને બંનેમાં ચાપની લંબાઈ કેવી લેવાની સમાન લેવાની દરેક વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 ને તમારી નોટમાં લખી નાખશો ત્યાર પછી દાખલા 7 ની ચર્ચા કરી અને આપણે વિડિયો લેક્ચર અને સાથે સાથે સ્વાધ્યાય નંબર 3.1 ને પૂર્ણ કરશું
ત્યાર પછી નેક્સ્ટ મિત્રો છેલ્લો એક્ઝામ્પલ સાતમો જેમાં આપણે ખૂણાનું માપ શોધવાનું છે કોઈ એક લોલક આપેલું છે આપણને લોલક એટલે મિત્રો ઘડિયાળ તમે ગણી શકો ખાસ એ ધ્યાન રાખવાનું કે લોલકમાં જે લંબાઈ આપે કાંટાની એ તમારા માટે ત્રિજ્યા તરીકે કામ કરે જે તમે અગાઉ મિત્રો અગાઉના સાધનમાં પણ શીખી ગયેલા છો કે કાંટાની લંબાઈ એક ત્રિજ્યા જ કહેવાય કારણ કે ઘડિયાળ કે લોલક એ એક વર્તુળ તરીકે કામ કરે લાસ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 7 કે જેમાં 75 સેમી લંબાઈ વાળું લોલક આપેલું છે એટલે કે લોલકની લંબાઈ 75 સેમી મિત્રો તમે સમજી શકો કે કોઈ પણ લોલક છે એના માટે આવી રીતે કાંટો હશે અને એ જે લોલકની લંબાઈ છે એ આપણા માટે શેનું કામ કરે તો કે ત્રિજ્યાનું તો ત્રિજ્યા આપણા માટે કેટલી કહેવાય 75 સેમી કહેવાય એટલે કે ત્રિજ્યા બરાબર 75 સેમી હજી આપણે માપ આપેલું છે અલગ અલગ તો 10 સેમી 15 સેમી અને 21 સેમી નું ચાપ ચાપની લંબાઈ અલગ અલગ આપી છે તો આપણે એક સાથે ત્રણે ત્રણ એક્ઝામ્પલ ગણીએ મિત્રો ત્રણ ભાગ પાડી અને પ્રથમ જે છે એમાં ચાપની લંબાઈ કેટલી આપી તો કે ચાપની લંબાઈ 10 સેમી ત્યાર પછી બીજો જે ડેટા આપેલો છે એમાં આપણને ચાપની લંબાઈ આપેલી છે ત્રણ દાખલા એક ને એક રીતના પૂછેલ છે ચાપની લંબાઈ 10 સેમી ત્યાર પછી 15 સેમી અને 21 સેમી ત્રણે ત્રણ માટે આપણે ખૂણાનું માપ શોધવાનું છે તો ત્રીજું ચાપની લંબાઈ 21 સેમી ઓકે ચાલો તો વાલા વિદ્યાર્થી મિત્રો ચાપની લંબાઈ આપેલી છે ત્રીજી 75 સેમી છે તો ત્રણે ત્રણ જગ્યાએ એક જ સૂત્ર આવે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા અને તમને ખૂણાનું રેડિયન માપ પૂછ્યું છે એ આપણા માટે સારું કહેવાય કારણ કે આ સૂત્ર દ્વારા જે માપ મળે ખૂણાનું એ રેડિયન જ મળે જો મિત્રો અંશમાપ કહીએ તો તમારે છેલ્લે રેડિયનને શેમાં ફેરવવું પડે અંશમાં ફેરવવું પડે પરંતુ અહીંયા રેડિયન માપમાં જ જવાબ આવશે તો આપણે સૂત્ર લખીએ કે ખૂણો થીટા બરાબર ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા આ સૂત્ર ઉપર તમને ત્રણ જવાબ મળે તો ખૂણો થીટા કેટલો થાય તો કે ચાપની લંબાઈ કેટલી 10 આપી એને ભાંગ્યા ત્રિજ્યા કેટલું આપ્યું 75 બંને સેમીમાં જ છે તો એનો મતલબ કે જે કાંઈ મિત્ર છેદ ઉડે એ ઉડાડવાના 5 વડે ઉડશે અહીંયા તો ટોટલી આપણે અહીંયા 5 × 10 અને અહીંયા 15 × 5 = 75 તો જવાબ આવે ખૂણો બરાબર 2/15 રેડિયન કારણ કે રેડિયનમાં શોધવાનું અને અંશમાં કહીએ તો દાખલો મોટો થાય પરંતુ એક સાથે ત્રણ છે એટલે બધા રેડિયનમાં શોધવાના ફરી વખત એ સૂત્ર ખૂણો થીટા બરાબર ચાપની લંબાઈ ભાંગ્યા ત્રિજ્યા ચાલો ખૂણો શોધવાનો ચાપની લંબાઈ 15 અને ત્રિજ્યા આપણે આપી છે 75 અહીંયા 15 × 5 = 75 સીધા છેદ ઉડી જાય મિત્રો એટલે આપણને ખૂણો મળે અંશમાં કાંઈ ન હોય તો 1 કહેવાય તો ખૂણો બરાબર 1/5 રેડિયન સિમ્પલ એક્ઝામ્પલ છે સૌથી અને જે છેલ્લો એક્ઝામ્પલ છે ત્યાર પછી ત્રીજામાં પણ ખૂણો થીટા બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા કિંમત મૂકીએ તો થીટા શોધવાના ચાપની લંબાઈ 21 લેવાની અને છેદમાં 75 અહીંયા મિત્રો જોવું પડે આપણે કે 3 વડે ભાગ ચાલે છે તો 7 × 21 અને અહીંયા 3 વડે ચલાવીએ તો 25 × 75 3 × 3 કેન્સલ કરો અહીંયા ખૂણો છેલ્લો જવાબ આપણને મળે કે ખૂણો થીટા બરાબર 7/25 રેડિયન
सात भांगिया 25 रेडियन। तो आम वाला विद्यार्थी मित्रों दरक स्टूडेंट्स अपने टोटल आ वीडियो लेक्चर ना माध्यम थी दाखला नंबर 507 ની ચર્ચા કરી। ત્રણે ત્રણ એક્ઝામ્પલ છે આ સૂત્ર ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા સાથે એક સમબાજુ વાળો મુદ્દો હતો કે જેમાં ખૂણો આપણે નહોતો આપ્યો પરંતુ લઘુચાપની લંબાઈ ઉપરથી એવું કહી શકાય કે સમબાજુ ત્રિકોણ હોવાથી ખૂણો પાઈ બાય 3 રેડિયન થાય। આ ટોટલી ચર્ચા સદી નંબર 3.1 ની થઈ। આને આધારે જે કાંઈ ઉદાહરણ હોય એ સાથે સેલ્ફ તમારી રીતે મિત્રો ગણશો એવી આપણે આશા રાખીએ અને વિડીયો લેક્ચરની અહીંયા સમાપ્તિ કરીએ। નમસ્કાર, જય હિન્દ।